नमस्कार विद्यार्थी मित्रों, मारुं नाम गोयलकार छे। હું વિદ્યાંજલિ વિદ્યાલય તરફથી આજે ધોરણ 8 ની ચર્ચા કરવાની છે। પહેલા ભાગની આપણે ચર્ચા કરી છે, જેમાં નામ છે ભારતમાં યુરોપિયન અંગ્રેજી શાસનની સ્થાપના। આજે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે મરાઠા વિદ્રોહ અને મૈસૂર વિદ્રોહ, આ બે વિદ્રોહની ચર્ચા આપણે ડિટેલમાં કરી ચૂક્યા હતા। હવે चर्चा करवानी है भारत में यूरोपियन अंग्रेजी शासन की स्थापना। तो शुरू થયું અને ભારતમાં અંગ્રેજી લોકો વહીવટ કરતા હતા, તો એ વહીવટ અંતર્ગત એમનું વહીવટી તંત્ર કેવા પ્રકારનું હતું એની ચર્ચા આપણે આ લેક્ચર અંતર્ગત કરવાની છે। તો આપણને બધાને ખબર છે કે ભારતમાં સામ્રાજ્યવાદની સ્થાપના કર્યા બાદ અંગ્રેજે પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી દીધું, કેમ કે સામ્રાજ્યની સ્થાપના કરી એટલે એને વહીવટી તંત્રની પણ સ્થાપના કરવી, કેમ કે પોતાનું સામ્રાજ્ય સ્થાપાઈ ગયું એટલે માત્ર સામ્રાજ્ય સ્થાપાય એટલા પૂરતું નહોતું, પણ હવે એ સામ્રાજ્ય સ્થાપાઈ ગયું છે તો એનો વહીવટ પણ અંગ્રેજના લોકો કરશે અથવા અંગ્રેજ કરશે એવી એ લોકોની અપેક્ષા હતી। એટલે ભારતનું જે વહીવટી તંત્ર હતું એ વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તન અંગ્રેજ સરકારે કર્યા, કેમ કે જ્યાં સુધી અંગ્રેજે પોતાનું શાસનની સ્થાપના કરી ત્યાં સુધી ભારતના લોકો ભારતનો વહીવટ સંભાળતા, પણ સંપૂર્ણ સત્તા અંગ્રેજના હાથમાં આવી ગઈ અને અંગ્રેજના હાથમાં આવતા આજે એના વહીવટી કામ પણ અંગ્રેજ સંભાળશે, એટલા માટે તેને ભારતના વહીવટી તંત્રમાં ઘણા બધા પરિવર્તનો કરવામાં આવ્યા। અને એનું મુખ્ય લક્ષ્ય શું, તો કે ભારતનું આર્થિક શોષણ કરવું અને ઇંગ્લેન્ડને વધારે કમાવું, આ એ લોકોનું મુખ્ય મુખ્ય કાર્ય એ। આપણને બધાને ખબર છે કે જે અંગ્રેજ હતા એ અંગ્રેજે રાણી એલિઝાબેથ પાસેથી સલાહ માંગ્યો કે અમને ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી આપવામાં આવે, અને 1600માં રાણી એલિઝાબેથે એમને પરવાનગી આપી, એટલે 1608માં એ ગયા ભારતના પૂર્વ ભાગમાં એટલે કે બંગાળમાં, જ્યાં એક સમૃદ્ધ રાજ્ય તરીકે બંગાળ હતું। એટલે ઇંગ્લેન્ડને ખબર હતી કે ભારત જ એક એવો દેશ છે કે જેની પાસે પુષ્કળ પ્રમાણમાં સમૃદ્ધિ છે, સૌર્ય છે, અને એ સમૃદ્ધિ એ ધનવાનને કારણે ઇંગ્લેન્ડે ભારતનું આર્થિક શોષણ કર્યું અને ઇંગ્લેન્ડને પોતાની ભૂખ છે એ ભૂખને વધારે અને પોતે વધારેમાં ધનવાન બને, અને સ્વાભાવિક રીતે વહીવટી તંત્ર પ્રજાના કલ્યાણ કામ કરતું હોય છે। દરેક તંત્ર છે એ કેના ઉપર કેના માટે કામ કરતું હોય, તો કે પ્રજાના કલ્યાણ માટે દરેક તંત્ર કામ કરતું હોય છે, પરંતુ અંગ્રેજી શાસન છે એ બ્રિટિશ હિતોને સાચવનારું હતું, એટલે તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રની માળખાની રચના કરી। એટલે આવી રીતે અંગ્રેજો ઘૂસા હતા ભારતમાં અને પોતાનું વહીવટી તંત્ર સંભાળ્યું। હવે જોવાનું છે કે સરકારનું માળખું શું છે, આ સરકારના માળખામાં તો ઈસવીસન 1773 થી વિભિન્ન સંધિઓ દ્વારા એમણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું, ક્યારે ઈસવીસન 1773 માં વહીવટી તંત્રની સ્થાપના, બરાબર છે, ક્યારે વહીવટી તંત્રની સ્થાપના ભારતમાં ઈસવીસન 1773 માં નિયમક ધારો પસાર થયો 1773 નો, અને ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી, સ્થાપના તો થઈ પણ ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક થઈ, કોની નિમણૂક થઈ, ગવર્નર જનરલની, કેમ કે હવે બધું શાસન ભારતના લોકોને નહીં પણ અંગ્રેજના લોકો કરવાના હતા, એટલે 1773 માં ભારતના પ્રથમ ગવર્નર જનરલની નિમણૂક થઈ।
સુપ્રીમ કોર્ટની પણ એને સ્થાપના કરી અને ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડા હતો એને મદદ કરવા માટે ત્રણ સભ્યની પણ રચના કરી અને 1813 માં બ્રિટનની સંસદે કંપનીનો વ્યાપારી એકાધિકાર સમાપ્ત કરી સનદિત ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો અને વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની પણ નિમણૂક થઈ. સંપૂર્ણ ભારતનો કાયદો ઘડી કાઢતો ગવર્નર જનરલની પરિષદના એક કાયદા સભ્યને પણ નિમવામાં આવ્યો. આના જે સભ્ય હતા એ સભ્યમાં એક કાયદાનો સભ્ય હતો. કોણ હતો? કાયદાનો સભ્ય હતો જે પણ સંપૂર્ણ કાયદો ઘડતા. અન્વય બ્રિટિશ સંસદે ઈસ્ટ ઈસ્ટ કંપનીને પોતાનું પ્રભુત્વ વધારવા માટે તેની મોટા ભાગની સત્તાઓ તેની પાસે લઈ લીધી. કોણે? તો કે આ જે ભારતનો ગવર્નર જનરલ હતો એને અમુક સભ્યની નિમણૂક કરી જેમાં કાયદાકીય કાયદો જે વ્યવસ્થિત ઘડી શકે એની પણ નિમણૂક કરી. એટલી તો કરી પણ સંપૂર્ણ સત્તા ઇંગ્લેન્ડની પોતાની પાસે લઈ લીધી. કેમ કે એને ભારત ઉપર રાજ કરવો અને ભારત ઉપર શાસન કરવા માટે થઈને ભારત ઉપર પોતાની સત્તા વધારવા માટે બધું વર્ચસ્વ એમને લઈ લીધું. પછી આ જે સનદી સેવા એટલે કે ગવર્નર જનરલ કોર્નવોલિસ ભારતમાં સનદી સેવા શરૂ કરી અને કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યા. એ બે કામ કે એક તો કે સનદી સેવા સનદી સેવાઓ શરૂઆત કોર્નવોલિસે કરી અને એ સમયે એના જે કંપનીના કર્મચારીઓ હતા એ વેપાર કરતા હતા, વેપારની પ્રવૃત્તિ કરતા હતા. એ વેપારની પ્રવૃત્તિને કોર્નવોલિસે બંધ કરાવી અને ભ્રષ્ટાચાર ઉપરના નિયંત્રણો એને અમલ કરવા માટે ગયું. મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્રને જુદા કે કલેક્ટરને સ્વતેન સ્વવેતન વ્યવસ્થા વ્યવસ્થિત સેવાઓ આપવામાં આવી. શું કરવામાં આવ્યું? તો કે કારભારીને છૂટું રાખવામાં આવ્યું, ન્યાય તંત્રને છૂટું રાખવામાં આવ્યું, કલેક્ટર મૂકવામાં આવ્યો, કલેક્ટરને ટાઈમે ટાઈમે પગાર આપી દેવાનું, આ બધું વર્ક એમને કર્યું. કોણ બોલી છે? વેલેસલી જે હતો એ વેલેસલીએ ભારતની સરહદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની પણ સ્થાપના કરી. શું કર્યું? તો કે જે વેલેસલી હતો એ વેલેસલીએ શું કર્યું? કામ તો ભારતીય સરહદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ ભારતીય સરહદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે તાલીમની વ્યવસ્થા કરી. અધિકારી માટે તાલીમની વ્યવસ્થા કરી. શું કહ્યું? તો કે વેલેસલી જે હતો એ વેલેસલીએ ભારતીય સરહદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારી માટે તાલીમની સ્થાપના કરી જે કોલકાતામાં જે ફોર્ટ વિલિયમ હતો એ ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલા મોટા ભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા કરવામાં આવતી. દરેકની નિમણૂક ઇંગ્લેન્ડના નિયામક મંડળ દ્વારા થતી. ડેલાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે 1853 માં કોના સમયમાં? ડેલહાઉસીના સમયમાં ઈસવીસન 1853 ના સનદી ધારામાં સનદી સેવામાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ કરી અને પછીથી ભારતીયો પણ સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી એમાં પરીક્ષામાં જોડાઈને એના નિયમોનું પાલન કરો. સનદી સેવાનું સભ્ય બનવું હોય તો અંગ્રેજ સરકાર દ્વારા અમુક પરીક્ષાઓ બહાર પાડવામાં આવતી જેને સ્પર્ધાત્મક પરીક્ષા કહી શકાય અને આ જે સ્પર્ધાત્મક પરીક્ષા છે પાસ થઈને તમે સરહદી સેવાનો સભ્ય બની શકો. આ કામ માત્ર અંગ્રેજ પૂરતો હતો. ધીમે ધીમે ભારતના લોકોને પણ કહેવામાં આવ્યું કે તમે પરીક્ષા દો, પાસ થઈ જાઓ અને એના જે કે નિયમો છે એ નિયમો તમારે પાલન કરવાનું છે. અંગ્રેજોએ 1850 સુધીમાં વહીવટી તંત્રને નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વના વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજ અધિકારી નિમણૂક
राइट। जो दरेक मुद्दा भारत में काम बधु भारत में करता पर एना माटे जे उच्च प्रकार ना अधिकारी जोतवा था ए बधा अधिकारी नु पद पदाधिकार ए मात्र अंग्रेजो ने क्यारे तो के 1850 सुधी अंग्रेजो ए उच्च वैवाहिक नागरिक सेवाओ शू करी छे अंग्रेज जे हतो ए अंग्रेजो ए 1850 सुधी ईस्वी सन 1850 सुधी जे उच्च वैवाहिक तंत्र नागरिक की सेवाओ हती उच्च वहीवटी नागरिक सेवाओं बीजू आज सेना पोलिस न्यायतंत्र सेना पोलिस न्यायतंत्र बधा ऊपर उच्च अधिकारी तरीके अंग्रेजों ने निमणूक थती कोने थती अंग्रेज मात्र आ बधा ऊपर उच्च अधिकारी तरीके अंग्रेज अधिकार पर राखवामां આવતો અને માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરી જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરી ભારતીયોને આપવામાં આવતો મૂળ ક્લાર્ક અને સૈનિક આ બધાને વર્ચસ્વ કરવાનો માત્ર અંગ્રેજ હતો એટલે એ બાબત સીધી સમજી શકાય કે જેટલા જેટલા મોટા મોટા ખાતા હતા એ બધા જ ખાતામાં પોલીસ ખાતું આરોગ્ય ખાતું સંરક્ષણ ખાતું વડાપ્રધાનનું ખાતું કે મુખ્યમંત્રીને ખાતું કે સમિતિઓ કે જે કે ગમે તે મોટા મોટા બધા ખાતામાં એ અંગ્રેજ અધિકારીના ઉચ્ચ અધિકારીઓ જ રહેતા અને જ્યાં ઓછો પગાર દેવો પડે ઓછું મહેનતાણું દેવું પડે જેની કઈ વેલ્યુ નથી એ બધી પોસ્ટ માટે ભારતીયોની નિમણૂક કરવામાં આવતી પછીની ચર્ચા છે લશ્કર શું છે લશ્કર શું છે આ લશ્કર તો કે ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું એનું લક્ષ્ય ભારતને જીતવાનું ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવો એમાં એ સફળ નિવડ્યા હતા લશ્કરની આપણે ચર્ચા કરવાની છે કે શું છે આ લશ્કરની આ લશ્કરની બાબત છે શું આવે લશ્કર તો કે ભારતમાં બ્રિટિશ શાસન જે હતો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું ભારતમાં બ્રિટિશ શાસન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું ચલો આવો પ્રશ્ન પૂછી જાય તો શું જવાબ દેવો કે ભારતમાં બ્રિટિશ શાસન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તો કે વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે શું કહેવાય કે વિશિષ્ટ લશ્કરી નીતિને લીધે ભારતમાં બ્રિટિશ શાસન અસ્તિત્વમાં આવ્યું બરોબર છે આવો પ્રશ્ન પૂછે કે ભાઈ ભારતમાં બ્રિટિશ શાસન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તો લખવાનું વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે ભારતમાં બ્રિટિશ શાસન અમલમાં આવ્યું અને આજે એનું લક્ષ્ય શું હતું તો કે ભારતને જીતવાનું લક્ષ્ય શું આ લોકોને તો કે ભારતને જીતવું બીજું શું છે ભારતને જીતવું બીજી વાત આંતરિક વિદ્રોહને દબાવવો આંતરિક વિદ્રોહને દબાવવો અને ત્રીજી બાબત એ કે બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ અને આ ત્રણ કારણોને લીધે અને આ ત્રણે ત્રણ કારણોમાં અંગ્રેજ સફળ રહ્યો વાત આપણે લશ્કરની કરીએ છીએ
કે ભારતમાં બ્રિટિશ શાસન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું તો કે વિશિષ્ટ લશ્કરી નીતિને લીધે આ લોકોનો લક્ષ્ય શું હતો બ્રિટિશ શાસન નો તો પહેલું કે ભારતને જીતા આંતરિક વિદ્રોહને દબાવવો અને બ્રિટિશ સામ્રાજ્ય જે છે ભારતમાં એનો સંપૂર્ણ હતો વિકાસ કરવો અને આ બધી બાબતમાં અંગ્રેજ સફળ હતા કંપનીની સેનામાં અનેક ભારતીયો જે હતા એ સૈનિક તરીકે કામ કરતા ભારતીય લશ્કરમાં સૂર્યોદયથી ભારતમાં જે લશ્કરો હતા એ ભારતીય લશ્કરો સુબેદારોથી ઊંચો હતો પર ક્યારે આવી શક્યા નથી અને સૈનિકોને નિયમિતપણે માસિક પગાર પણ મળતો પણ સુબેદારથી ઊંચે કોર્સ તેમને ક્યારે પણ પ્રાપ્ત ન થઈ ભલે ભારતનો સૈનિક છે અને તમારે ભારતમાં રહીને જ કામ કરવાનું છે છતાં પણ તમને ભારતના સૈનિકને ક્યારે ઊંચી પોસ્ટ આપવામાં આવતી નહીં પછી આવે છે પોલીસ તો કે લશ્કર જેટલું મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્ન વોલિસે પોલીસને જ કરેલી પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ એને આધુનિક પોલીસ ખાતાની રચના કરી જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપી ની નિમણૂક થઈ જો સમજવાની એ વસ્તુ છે પોલીસ શું છે પોલીસ કોણે શરૂઆત કરી તો કે કોર્નવોલિસે પોલીસની શરૂઆત કરી એ આવો કોઈ વ્યક્તિ હોવો જોઈએ પછી શું છે કે પરંપરાગત રીતે ભારતીય સમાજ સામંતશાહીમાં પોલીસ ખાતાની જગ્યાએ જે ભારતીય પરંપરાથી ચાલતું હતું પોલીસ ખાતું એની જગ્યાએ અંગ્રેજોએ આધુનિક પોલીસ ખાતાની રચના કરી જેમાં પહેલું જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ અધિકારી તરીકે ઓળખાય ભારતની જે પરંપરાથી ચાલતું પોલીસ ખાતું તેને ચેન્જ કરી અથવા તેને બદલી આધુનિક પોલીસ તંત્રની રચના કરી શું કહ્યું કે ભારતમાં જે પરંપરાથી ચાલતું હતું પોલીસ ખાતું એ પરંપરાગત સામંતશાહી પોલીસ ખાતાને બદલીને આધુનિક પોલીસ તંત્રની રચના કરી અને જિલ્લા કક્ષાએ એટલે કે જિલ્લા પોલીસ અધિકારી શું કહેવાય કે જિલ્લા કક્ષાએ એટલે કે જિલ્લા પોલીસ અધિકારી જેને ઇંગ્લિશમાં ડીએસપી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડીએસપી ની નિમણૂક થઈ વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશન શરૂઆત કરાવી એના પર એક વર્ષ ધારીનો નિમણૂક કરવામાં આવી ગામડામાં ચોકીદારીનો નિમણૂક થઈ પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દા પર માત્ર અંગ્રેજો અને નાના નાના હોદ્દાઓ જેવા કે કોન્સ્ટેબલ જેવા હોદ્દાઓ ભારતના નાગરિકને રાખવામાં આવતા ડીએસપી જેવો પદ અંગ્રેજો પાસે નાના નાના કોન્સ્ટેબલ હોદ્દાઓ પર ભારતના લોકોને આપવામાં આવતું પછી ચર્ચા કરવાની છે ભારતમાંથી ન્યાયતંત્રની કે શું છે ભારતનું ન્યાયતંત્ર અને એ સમય જે અંગ્રેજો હતા એ અંગ્રેજોનું જે શાસન હતું એ અંતર્ગત ન્યાય કેવા પ્રકારનું ન્યાયતંત્ર એની આપણે વાત કરવાની છે કે ન્યાયતંત્ર શું હતું આ ન્યાયતંત્રમાં જ્યારે બ્રિટિશ શાસનની સ્થાપના થઈ ત્યારે તો ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી કોણે તો કે વોરેન હેસ્ટિંગ્સે વોરેન હેસ્ટિંગ્સ જે આજે ન્યાયતંત્રની રચના કરી જે રીતે પોલીસની રચના કોણે કરી તો કે પોલીસની રચના અથવા એની જે શરૂઆત એ કોણ પોલીસે કરી જ્યાં પર ભારતનો ગવર્નર જનરલ હતો એટલે ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી અને 1773 માં જે નિયામક ધારો પસાર થયો એ નિયામક ધારામાં ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમ બે કોર્ટની સ્થાપના થઈ બે કોર્ટ એક
દીવાની અને એક ફોજદારી કોર્ટ દીવાની કોર્ટ અને ફોજદારી કોર્ટ આમ પહેલો પ્રશ્ન તો બની જાય કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણ વોરન હેસ્ટિંગે કરી વોરન હેસ્ટિંગે ભારતમાં બે પ્રકારના કોર્ટની રચના કરી એક દીવાની કોર્ટ અને એક ફોજદારી કોર્ટ કોણ બોલે છે 1793 માં ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તન કર્યા કોણે તો કે કોણ બોલે છે કોણ બોલે છે ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તન કર્યા ત્યારે 1893 જે વોરન હેસ્ટિંગ ભરી ગયો હતો એ અંતર્ગત અમુક સમય પછી 1893 માં કોણ બોલી છે એના અમુક જે કે પાસા હતા એ પાસામાં ચેન્જીસ કર્યો અને ન્યાય વ્યવસ્થામાં આજે તે ચાર પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશ અથવા જિલ્લા ન્યાયાધીશ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી જિલ્લાની અદાલત દીવાની જ્યારે જિલ્લાના ન્યાયાધીશ નીચે રજિસ્ટ્રારની અને તાલુકાની અદાલતો પણ સ્થાપન ન્યાયાધીશને મુનસર અને અમીન તરીકે ઓળખવામાં આવે જે ન્યાય આપે તેને વર્તમાનમાં શું ઓળખાય ગયા વર્તમાન સમયમાં કયા નામે ઓળખવામાં આવે જે ન્યાય આપે વડી અદાલત સર્વોચ્ચ અદાલત એને આપણે જજ કહીએ છીએ કે જેને જજ કહેવાય પણ આ જે અંગ્રેજી શાસન હતો એ અંગ્રેજી શાસન દરમિયાન એ મુનસબ અને અમીન તરીકે ઓળખાય મુનસબ અને અમીન તરીકે હોય ન્યાયાધીશ જજ આપણે અત્યારના સમયમાં જજ તરીકે ઓળખીએ છીએ પણ આને એમના સમયમાં મુનસબ અને અમીન તરીકે ઓળખવામાં આવતા જેઓ ભારતીય ન્યાયાધીશ હતા જો કે ભારતીય ન્યાયાધીશનું નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી તેને તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી જો કે હવે તમે વિચારી લો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ આપણા ભારતના નાગરિકને બનાવશે એવું તમને કોઈ વિચાર આવે છે કે આપણા ભારતના નાગરિકને બનાવ્યો પરંતુ ના રજિસ્ટ્રાર તાલુકાની કે જિલ્લા અદાલત સુધી તેમને સ્થાન પ્રાપ્ત થયું છે બાકી બધું કામકાજ પાછી અંગ્રેજ સરકાર સંભાળી લીધું એટલે એને તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી હિન્દુ અને મુસ્લિમ કાયદાના બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યો શું કહેલું હિન્દુ અને મુસ્લિમ કાયદાના બદલે અંગ્રેજી કાયદા લાગુ વિલિયમ બેન્ટિંગે સૌ પ્રથમ વખત ભારતને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી ભારતીયોને ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાન પ્રાપ્ત થાય એવું કામ કરનાર એક જ વ્યક્તિ સમજવા જેવું છે કે ભારતીયોને અદાલતમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય તેવું કોણે કહ્યું લખવાનું વિલિયમ બેન્ટિંગ જેમણે ભારતમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાનું પ્રભુત્વ મેળવ્યું છે કે જે થકી આજે ભારતના દરેક ભારતીય નાગરિક જે છે એ નાગરિક આજે સર્વોચ્ચ અદાલત વડી અદાલતમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે એટલા માટે તેને વિલિયમ બેન્ટિંગે ભારતીયોને પણ ઉચ્ચ સ્થાન આપેલું અને કોલકાતા ચેન્નઈ મદ્રાસ મુંબઈ આ બધામાં હાઈકોર્ટની સ્થાપના થઈ ક્યાં તો કે કોલકાતા અને ચેન્નઈ મુંબઈ હાઈકોર્ટ અને વડી અદાલત આ વડી સર્વોચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યાં ક્યાં થઈ તો કે કલકત્તા મુંબઈ મદ્રાસ અથવા ચેન્નઈ આ તે જગ્યાએ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી અને કાયદાઓ સ્પષ્ટ અને લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને 1853 માં આધુનિક કાયદાની શરૂઆત પણ કરવામાં આવેલી છે
ब्रिटिश सरकार आ रीते મહાત્મા કાયદાના શાસનની સ્થાપના કરી એને એક સમાન વિચારવાની નીતિ અપનાવી કે દરેક માટે એક જ સમાન કાયદો લાગુ પાડવામાં આવશે જ્ઞાતિ ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો આજે સામાન્ય લોકો માટે પણ ન્યાયાધીશના દરવાજા હંમેશા માટે ખોલવામાં આવ્યા તો આ બધી બાબત છે એ બ્રિટિશ વહીવટી તંત્રને આધુનિક વહીવટી તંત્ર કહી શકે પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો એટલે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શકે નહીં અને અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદા દ્વારા વ્યવહારો કર્યા એટલે બ્રિટિશ શાસનને ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ ગયું જે કઈ કાયદો પડે એનો લાભ ભારતના લોકોને ઓછો પ્રાપ્ત થતો અને એ લોકોને વધારે પ્રાપ્ત થતો પણ અંગ્રેજોને આ વાતને ખ્યાલ હતો કેમ કે અંગ્રેજોના અંતે કોઈ લાભ પ્રાપ્ત થાય એવું નહોતું સામુ નુકસાન થાય અને એટલા માટે થઈ અંગ્રેજો ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું સામે ભારતીય પ્રજામાં પણ અવિશ્વાસનું વાતાવરણ ચડી ગયું અને આજે આવી રીતે અંગ્રેજોએ ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના કરી તો ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના હું તમને વિડિયોમાં આની એક પીડીએફ મોકલવાનો છું પહેલા ભાગની આમ તો આખું ચોપડી મોકલી દઈશ તો એ ચોપડીમાંથી તમારે આજે પાછળ આ પાઠનું સ્વાધ્યાય આપ્યું છે તો એ પાઠનું સ્વાધ્યાય તમારે જોઈ જોઈને પાકા ચોપડામાં લખવાનું રહેશે ઓકે તો અત્યાર સુધી તમને મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઘેર રહો સુરક્ષિત રહો માસ્ક પહેરો સેનિટાઈઝર કરો અને બને ત્યાં સુધી ઘેર રહેવાનો વધારે પ્રયાસ કરો અસ્તુ